્ડમાં મગફળી ખરીદીની પ્રક્રિયા પ્રથમ દિવસે જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીના પગલે જેતપુર કેન્દ્ર પર ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવામાં આવ્યા ન હતા જેતપુર કેન્દ્ર પર મગફળી ખરીદી માટે જે જગ્યા છે તે ખુલ્લામાં છે અને તેવામાં જો માવઠું થાય તો ખેડૂતોની મગફળી પલળી શકે અને ત્યારે સાવચેતીના ભાગરૂપે ખેડૂતોને મગફળી વેચવા આવવા માટે કોઈ મેસેજ કરવામાં આવ્યા ન હતા કે ભાઈ વાતાવરણ બહુ તણધી આ ગઈ છે એટલા માટે ખરીદી એકદી લેટ રાખી છે એનું કારણ છે કે ભાઈ અહીંયા અત્યારે ખેડૂતની આવક યાર્ડમાં એટલી છે અને અત્યારે જગ્યા ઓપનમાં ફાળવેલ છે તો બીજા ખેડૂતની આવક એટલી છે કે ભાઈ કપાસની એની બધી એટલા માટે એકદી લેટ રાખ્યું છે લાપચમના શુભ દિવસથી જ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ કરાઈ અને ત્યારે પ્રથમ દિવસે જ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાહીઠ હજાર જેટલી ગુણીની આવક થઈ છે જ્યારે કે કપાસની પચીસ હજાર મણની આવક થઈ છે હરાજીમાં ખેડૂતોને મગફળીના વીસ કિલોના ભાવ આઠસો પચાસથી લઈ અને એક હજાર પચાસ સુધીના મળી રહ્યા છે જ્યારે કપાસના બારસો પચાસથી સત્તરસો ચાલીસ રૂપિયા સુધીના ભાવ ઉપજ્યા છે દિવાળી પૂર્વે અને હાલના ભાવમાં પચાસ રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે વેચવાલી વધતા ખેડૂતોને મગફળી તેમજ કપાસના ભાવ એકંદરે પચાસ રૂપિયા ઓછા મળી રહ્યા છે રાજકોટમાં ટેકાના ભાવે મગફળીનો ફ્લોપ શો જોવા મળ્યો એક પણ ખેડૂત જૂના માર્કેટયાર્ડ ન આવ્યા ટેકાના ભાવે મગફળી વેચવા ન આવ્યા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કર્મચારીઓએ મજૂરોએ અધિકારીઓએ ફ્રી બેસવાનો વારો આવ્યો હતો રાજકોટ જિલ્લામાં આજરોજ છ સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ અને આગામી દિવસોમાં તેર સેન્ટર પર કરવામાં આવશે ખરીદી સેન્ટર દેઠ દસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે કર્મચારીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા હતા કારણ કે ખેડૂતો જ પહોંચ્યા ન હતા અને તેઓ ફ્રી બેસી રહ્યા હતા રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે ખુદ રાજ્યના કૃષિ મંત્રી એટલે કે રાઘવજીભાઈ પટેલે પોતાના મત વિસ્તારની અંદર મગફળી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરાવી દીધી છે પરંતુ હાલ અત્યારે અમે હજી આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે મગફળીનું સેન્ટર બનાવવામાં આવ્યું છે તે સેન્ટર પરના દ્રશ્યો છે જોઈ શકાય છે કે હજુ સુધી અહીંયા મગફળીની ખરીદી શરૂ નથી થઈ બીજી તરફ વાત કરવામાં આવે કે તમામ જે કર્મચારીઓ છે પછી તે પુરવઠા વિભાગના હોય કલેક્ટર વિભાગના હોય કે પછી વાત કરવામાં આવે પોલીસ તંત્રના હોય તમામે તમામ જે કર્મચારીઓ છે તે હાલ અત્યારે ફ્રી જણાઈ રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની તમામ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે સીસીટીવી પણ તમામ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યા છે તમામ બાબતોનું રેકોર્ડિંગ થઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી પરંતુ કહી શકાય કે હજુ સુધી એક પણ ખેડૂત છે ત્યાં એક પણ જે સેન્ટર છે ત્યાં પોતાની મગફળી વેચવા માટે નથી આવ્યો દર વર્ષની જો વાત કરવામાં આવે તો રાજકોટનું આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં વહેલી સવારના સાડા સાત વાગ્યા થી જ ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવી જતા હોય છે તો સાથો સાથ રાજકોટ શહેર તેમજ જિલ્લાના જે ભાજપના જે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જે આગેવાનો જે નેતાઓ હોય છે તેમના દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત પણ કરવામાં આવતી હોય છે પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે આજરોજ એક પણ ખેડૂત છે તે હજુ સુધી ટેકાના ભાવે મગફળી વેચવા માટે નથી આવ્યો તો સાથો સાથ નથી દેખાયા ભાજપના સહકારી આગેવાનો અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટમાં ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોની નિરાશા સામે આવી છે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ સરકાર પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યા બાદ બે થી ત્રણ મહિને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવે છે રાજ્ય સરકારની એક સપ્તાહમાં રૂપિયા ચૂકવવાની નીતિ હોવા છતાં ખેડૂતોને મોડા રૂપિયા મળે છે જેના કારણે ખેડૂતો ઓછા ભાવમાં મગફળી વેચી દેતા હોય છે અને સાથે જ તેમણે અપીલ કરી છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નીતિમાં સુધારો કરવો જોઈએ

રાજ્યમાં મગફળીની ટીકાના ભાવે ખરીદી શરૂ થઈ છે ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સરકાર પર પ્રહાર કર્યો છે લલિત વસોએ કહ્યું છે કે સરકારી બેદરકારીને લઈ ખરીદ કેન્દ્રો શરૂ ન થયા એટલું જ નહીં ખરીદ કેન્દ્રો પર પ્રાથમિક વ્યવસ્થા પણ નથી થઈ જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે જ્યારે ખેડૂતો લાપચમના દિવસે જ મગફળી વેચી નથી શક્યા લલિત વસોયાએ સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ બને તેવી ટકોર કરી છે સરકારી તંત્રની બેદરકારીના કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખરીદીના સેન્ટરો ચાલુ થઈ શક્યા નથી ઘણા બધા સેન્ટરો એવા છે કે સેન્ટરો ઉપર પ્રાથમિક વ્યવસ્થા કરવામાં પણ તંત્ર હું વિતરું છે એટલે સરકાર કોઈ પણ આવી જાહેરાત કરે તો જાહેરાત કરતા પહેલા તંત્રને એલર્ટ કરી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ